કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાંથી પસાર થતી ભૂખી ખાડી ઓવરપુર થતા ગામની નવી નગરીમાં પાણી પ્રવેશતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। છેલ્લા ચાર દિવસ વરસેલા અનરાધાર વરસાદને પગલે ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે પાલેજ નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમામાંથી પસાર થઈ રહેલી ભૂખી ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી નવી નગરીમાં પ્રવેશતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। વાત કરીએ માત્રોજ ગામની તો મીડિયા ટીમ દ્વારા મંગળવારના રોજ ગામની મુલાકાત ગામની ભાગોળમાં કમરડું પાણી ભરાયેલા નજરે પડ્યા હતા, તેમજ ગામની શાળા તેમજ મંદિર સુધી પાણી ભરાયેલા નજરે પડ્યા હતા। કરજણ પ્રાંત અધિકારીએ પણ ગામની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા વિશે જાણકારી મેળવી હતી। મીડિયા સમક્ષ ગામના સરપંચે જણાવ્યું હતું કે વર્ષોથી ભૂખી ખાડીના પાણી ચોમાસામાં ગામની નવી નગરીમાં પ્રવેશતા નુકસાન થાય છે, તો તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ લાવવામાં આવે એવી માંગ કરી હતી। છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે કરજણ તાલુકાના માત્રોજ ગામની ભૂખી જે ઓવરફ્લો થતા ગામની ભાગોળ સુધી પાણી આવી જતા ગ્રામજનો હાલાકીમાં મુકાઈ જવા પામ્યા છે। અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે જે આપ દ્રશ્ય આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામની ભાગોળમાં આવેલી માત્રોજ પ્રાથમિક ગુજરાતી શાળા તેમજ મંદિર સુધી ઘૂંટણ સમા પાણીમાં લોકો અવર જવર કરી રહ્યા છે, અને ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ રીતે ગામમાં પાણી ઘૂસી જતા અમારે પારાવાર મુશ્કેલીમાં મુકાવવું પડે છે, તો તંત્ર દ્વારા ભૂખી પાડીના પાણી માટે કોઈ નિકાલ કરાય એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। યાકુબ પટેલ, જેડેશ ટીવી સાથે કરજણ।